नमस्कार, एजुकेशन गुरुजीमां आपનું સ્વાગત છે। અત્યારે આપણે મિત્રો અહીંયા ભારતના બંધારણની સિરીઝનો 28મો ભાગ જોઈશું, જેમાં આપણે 271થી લઈને 280 સવાલ જોઈશું। આ 10-10 સવાલ ખૂબ જ મહત્વના અને એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે, તો વિડીયોને ધ્યાનથી અને પૂરો જોશો। આજનો 271મો સવાલ છે, ભારતના કાયદા પ્રધાન કોણ છે? તો જવાબ છે વીરપ્પા મોઇલી। 272મો સવાલ, ભારતીય સેનાના ભૂમિદળના વર્તમાન વડા કોણ છે? તો જવાબ છે જનરલ વીકે સિંહ। 273મો સવાલ, રાજકીય પક્ષોને ચૂંટણી ચિહ્ન કોણ ફાળવે છે? તો જવાબ છે ચૂંટણી પંચ। 274મો સવાલ જોઈશું મિત્રો, લોકસભાની ચૂંટણી લડવા હવે કેટલી ડિપોઝિટ ભરવી પડશે? તો જવાબ છે 25,000 રૂપિયા। 275મો સવાલ મિત્રો, ન્યાય પંચાયતમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો જવાબ છે 5। 276મો સવાલ, સરપંચને કયા સંજોગોમાં રાજીનામું આપવું પડે? જવાબ છે ગ્રામસભા 2-3 બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત મૂકે ત્યારે। 277મો સવાલ, તલાટી કમ મંત્રીનો પગાર કોણ ચૂકવે છે? તો જવાબ છે રાજ્ય સરકાર। 278મો સવાલ જોઈશું મિત્રો, ચોથી જાગીર કોને કહે છે? તો જવાબ છે પ્રેસને। 279મો સવાલ જોઈશું મિત્રો, ખરડાઓને મંજૂરી આપવાનું કાર્ય કોનું છે? તો જવાબ છે રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિનું। 280મો છેલ્લોમો સવાલ મિત્રો, રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યમાં કોણ હોય છે? તો જવાબ છે રાજ્યપાલ। મિત્રો આ વિડીયોમાં આટલું જ। તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો, અને આવા જ વિડીયો આગળ જોવા માગતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।